તેમજ ગુજરાત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ને વીસ કરોડ નું કોકેન ડ્રગ પકડવામાં મોટી સફળતા મળી છે આ આરોપી ટેરિક પિલ્લઈ વિરુદ્ધ સિત્તેર મુજબની એલઓસી નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી આરોપી ટેરિક પિલ્લઈ પાસેથી જપ્ત કરવામાં આવેલા મુદ્દા માલની અંદાજીત આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂપિયા વીસ કરોડ જેટલી થાય છે તેમજ સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પાટણ જિલ્લાના ચાણસમાં મહેસાણા હાઈવે પર સ્વિફ્ટ કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં કારમાં સવાર એક બાળકી સહિત કુલ ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે એક એક્ટિવા ચાલકને બચાવવા જતાં મોટી દુર્ઘટના ઘટી હતી એક્ટિવાને બચાવવાના ચક્કરમાં સ્વિફ્ટ કાર અને ટેન્કર એકબીજા સાથે અથડાયા હતા આ ટક્કર એટલી ભયાનક હતી કે સ્વિફ્ટ કારનો કચ્છગાંડ નીકળી ગયો હતો કારમાં સવાર ત્રણેય લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જેમાં એક બાળકીનો પણ સમાવેશ થાય છે તેમજ આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે દિલ્હી રાજ્યસભામાં આજના હોબાળાને લઈને સરકાર અને વિપક્ષ સત્રના છેલ્લા દિવસે આમને સામને આવી ગયા હતા જેનો વિડીયો હાલ સામે આવ્યો છે અને બહારથી માર્શલો બોલાવીને વિપક્ષ સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવે છે તેવો વિપક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવે છે અને તેની સામે કેન્દ્રીય મંત્રીઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ બોલાવવામાં આવી હતી જેમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે વિપક્ષે સતત ખલેલ પહોંચાડવાનું કામ કર્યું છે અને તેના માટે તેમણે દેશની માફી માંગવી જોઈએ આ મુદ્દા પર કેન્દ્રીય મંત્રી પીયush ગોયલે જણાવ્યું હતું કે આખી સત્તા પક્ષ ઈચ્છે છે કે સત્ર ચાલે પરંતુ વિપક્ષે ગૃહની ગરિમા ઓછી કરી છે જેને લઈને વિપક્ષે દેશની માફી માંગવી જોઈએ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર નારી શક્તિ સાથે સંવાદ અંતર્ગત સ્વસહાય જૂથની મહિલાઓ સાથે વાતચીત કરી હતી ભારતમાં મોટી સંખ્યામાં સ્વસહાય જૂથો છે જે મહિલા સશક્તિકરણમાં મોટું યોગદાન આપી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર નારી શક્તિ સંવાદ અંતર્ગત સ્વસહાય જૂથની મહિલાઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરી હતી આ દરમિયાન માટે એક હજાર છસો માટે કરોડ કરોડની રકમ જાહેર કરી પીએમ મોદીએ દીનદયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન સાથે સંકળાયેલા મહિલા સ્વ સહાય જૂથોની મહિલા સભ્યો સાથે વાતચીત કરી પછી દેશને સંબોધન કર્યું હતું આટલું જ વધુ જાણકારી માટે જોતા રહો વાયબ્રન્ટ લાઈવ ન્યૂઝ નિર્ભય સત્ય જનતાનો અવાજ